नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां। गत वीडियो लेक्चरनी अंदर आपणे एटले के मंगळवारे वर्तुळ चेप्टर नो स्वाध्याय पूरा कर्या हता। स्वाध्याय 10.2 भणी लीधुं छे, प्रमेयो भणी लीधा छे अने बधी थિયરીઓ પણ ભણી લીધી છે। હવે આપણે આજે જે ભણવાનું છે એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે બધા જ ચેપ્ટરોની જેમ વર્તુળ ચેપ્ટરની અંદર પણ ચેપ્ટરનો બીજો પોર્શન એટલે જેને કહેવાય હેતુલક્ષી પ્રશ્નો, તો આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે। તમે જાણો છો કે હેતુલક્ષી પ્રશ્નો પણ પહેલાંની જેટલા જ અગત્યતા ધરાવે છે, મોટા દાખલાઓની જેમ છે। બધા જ ચેપ્ટરોમાં હેતુલક્ષી પ્રશ્નો જ્યારે હું તમને કરાવું ત્યારે હું તમને કહેતો હોઉં છું કે હેતુલક્ષી પ્રશ્નો માટે પહેલાં તો બધી જ થિયરીઓ આપણને મગજમાં ક્લિયર હોવી જોઈએ। શું હોવું જોઈએ? બધી જ થિયરીઓ આપણને મગજમાં ક્લિયર હોવી જોઈએ। તો એ થિયરીઓ ક્લિયર કરવા માટે પહેલાં હું તમને બધી થિયરીઓ ટૂંકમાં કહીશ, અને એ થિયરીઓ ટૂંકમાં કીધા પછી આપણે એને લગતા જેટલા હેતુલક્ષી પ્રશ્નો જોતા જઈશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સર્વપ્રથમમાં બધી થિયરીઓ એકવાર તમને અહીંયા કરાવવા માગું છું। આપણે કરેલી છે તેમ છતાં આપણે રિપીટ કરીએ એકવાર થિયરીઓ બધી। સૌ પ્રથમ જે થિયરી આપણે ભણ્યા હતા તો એની અંદર આપણે વ્યાખ્યાઓ ભણ્યા હતા, વ્યાખ્યાઓ બધી ભણ્યા હતા। તો વ્યાખ્યાઓ પરથી પણ હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા આવી શકે, ખાસ કરીને સ્પર્શક છે, ચેતિકા છે, આ બધી જે વ્યાખ્યાઓ ભણ્યા હતા। જોકે વ્યાખ્યાઓ તો ઘણી બધી ભણ્યા હતા, પહેલા તો વર્તુળ, ત્યાર પછી ત્રિજ્યા, ત્યાર પછી જીવા, વ્યાસ, વ્યાસ પછી ત્યાર પછી શું ભણ્યા હતા, વ્યાસ પછી ભણ્યા હતા સ્પર્શક અને ચેતિકા, આટલી વ્યાખ્યાઓ આપણે ભણ્યા હતા। આ વ્યાખ્યાઓ પરથી પણ થિયરી આવી શકે, કોઈ પણ એમસીક્યુ એક માર્કનો આવી શકે। ત્યાર પછી આપણે બીજું જે વસ્તુ ભણ્યા હતી, બીજો પ્રમેય હતો, પ્રમેય 10.1। પ્રમેય 10.1 શું હતું કે ત્રિજ્યાના અંત્ય બિંદુએ દોરેલો સ્પર્શક ત્રિજ્યાને શું વડે લંબ, ત્રિજ્યાના અંત્ય બિંદુએ દોરેલો સ્પર્શક કેવો હોય છે, ત્રિજ્યાને લંબ હોય છે, એક આપણે આ ભણ્યા હતા। ત્યાર પછી ત્રીજી વસ્તુ જે આપણે ભણ્યા હતી, પ્રમેય 10.2 એ શું ભણ્યા હતા, વર્તુળને બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે, માનો અહીંયા પી નામક એ અને બી બંને શું થાય, PA is equal to P. આ બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે, આવી એક થિયરી આપણે ભણ્યા હતા। મિત્રો, આ બધી થિયરી હું તમને જે કહું છું માત્ર અત્યારે યાદ કરાવું છું, આના પરથી હેતુલક્ષી પ્રશ્નો કેવા કેવા બની શકે તમે પણ તમારી રીતે અંદાજ લગાવી શકો છો। હું પણ આજે તમને જે હેતુલક્ષી પ્રશ્નો કરાવવાનો છું એ હું પણ કોઈ જગ્યાએથી રેડીમેડ લઈને નથી આવ્યો, હું પણ આપણે જાતે જ બનાવવાના છે, હું અત્યારે જાતે જ બનાવતો જઈશ, નામને નામ કરીએ, અમને નામ કરીએ તો શું શું મળે, કેવા કેવા જવાબો મળે, આ બધી વસ્તુઓનો અભ્યાસ તમને કરવાનો છે। 10મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં પણ ઘણા બધા પ્રશ્નો એવા આવી ગયા હતા કે જે એક માર્કમાં જ પૂછાઈ શકે, એ હું તમને સાથે કહેતો ગયો હતો। એટલા માટે આની અંદર એક માર્કના પ્રશ્નોની પ્રેક્ટિસની ઓછી જરૂર છે, અહીંયા ઓછા હું તમને કરાવીશ, પણ તમારે વધારે બનાવવાની ટ્રાય કરવાની
જેટલા તમે જાતે મેક્સિમમ ક્રિએટ કરી શકશો એટલું વધારે આવશે. ત્યાર પછી આપણે જે જોયા હતા એ જે હેતુ લક્ષી પ્રશ્નોની અંદર ચોથી જે થિયરી આવે છે એ શું આવે છે કે સ્પર્શકો અને સ્પર્શકો વચ્ચેનો કોણ અને ત્રિજ્યા વચ્ચેનો કોણ એકબીજાના પૂરક હોય. એકબીજાના કેવા હોય? પૂરક હોય. એ પણ મેં તમને સમજાવ્યું હતું કે સપોઝ કે આ કોઈ વસ્તુ તમે દોરો છો આ ખૂણો એક્સ અને આ ખૂણો સપોઝ કે વાય થાય તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે? આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો બને? 180 બને. આપણે થીએ આપણે શું કર્યું હતું સમજ્યા? તો આવી રીતે મિત્રો આપણે આટલી થિયરીઓ પરથી ખાસ કરીને એમસીક્યુઝની જરૂર છે. હેતુલક્ષી પ્રશ્નો ખરા ખોટા ખાલી જગ્યા એક માર્કના પ્રશ્નો અથવા તો વૈકલ્પિક પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો જેને કહેવાય. આવી રીતનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવી શકે. અત્યારે આપણે જે અહીંયા પ્રશ્નો જોવાના છે નમૂનારૂપ પ્રશ્નો છે. હું એવું નથી કહેતો કે એ જ પ્રશ્ન આવે એ જ સમ આવે એવું જરૂરી નથી. ઘણા બધા દાખલાઓ અલગ અલગ રીતે ફેરફાર કરીને પણ પૂછી શકતા હોય છે. મોટાભાગના દાખલાઓમાં ગણિતની અંદર એમાં ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નોમાં રકમ હંમેશા માટે ચેન્જ કરેલી હોય છે. ક્યારેય કોઈ બેઠો એમસીક્યુઝ કે હેતુલક્ષી પ્રશ્ન આવતો હોતો નથી. હવે મિત્રો આપણે જે આગળનું જે જોવાનું છે કે હવે આપણે હેતુલક્ષી પ્રશ્નો શરૂ કરવા છે. એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર સૌ પ્રથમ હું તમને વાત કરું કે વ્યાખ્યા ઉપર, તો વ્યાખ્યા ઉપરથી તમને પહેલી રીતે કે ખાલી જગ્યા કે વર્તુળ એ ખાલી જગ્યાનો ગણ છે. પેલો પ્રશ્ન છે વર્તુળ એ ખાલી જગ્યાનો ગણ છે. શેનો ગણ છે? સર્કલ ઇઝ ધ સેટ ઓફ બ્લેન્ક્સ. સર્કલ ઇઝ ધ બ્લેન્ક ઓફ સેટ. ઇશેનો સેટ? ઇશેનો ગણ છે વર્તુળ? તો તમને તરત જ યાદ આવે વર્તુળની વ્યાખ્યા યાદ કરી પડે. આપણે તેમાં તો શેનો સરલી ખાલી જગ્યા છે. આવી પણ પૂછાય શકે. જરૂરી નથી કે અઘરું જ પૂછે. એવું જરૂરી નથી કે આવું જ પૂછી શકે. ગમે તે પૂછી શકે. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ પહેલું જેની અંદર આપણે જોવું કે વર્તુળ છે એ ખાલી જગ્યાનો ગણ છે. તો એમાં તમે એમ ન કહી શકો કે વર્તુળ છે શેનો ગણ છે? બિંદુઓનો ગણ હશે. શેનો ગણ હશે? બિંદુઓનો. અથવા તો બિંદુઓ ખાલી શું ફોર્મ આવે ખાલી જગ્યામાં તમે બિંદુઓ લખો તો પણ ચાલે. ત્યાર પછી બીજી સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છે. બિંદુ સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છે. તો આપણે આથી એવી ભણ્યા હતા કે ભાઈ સ્પર્શક પહેલા તો કોને કહેવાય? પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સ્પર્શક કહેવાય કોને. તો સ્પર્શક કહેવાય કોને એ આપણે સમજવું હોય તો સ્પર્શકની ક્રિયા વ્યાખ્યા યાદ કરવી પડે કે સ્પર્શક કહેવાય કોને? જે વર્તુળને એક જ બિંદુમાં છેદે. જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે આને શું કહેવામાં આવે છે? વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે. તો પહેલા તો તમારે હવે એવું કરવું પડશે કે વર્તુળને એક જ બિંદુમાં છેદે એને સ્પર્શક કહેવાય. તો સ્પર્શક કોને કહેવાય જે એક બિંદુમાં છેદતો? સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તો જવાબ શું આવશે તમારો?
एक बिंदु त्रीजी खाली जगह व्याख्या करती है इसको एक मार्क नो प्रश्न करिए अपने प्रश्न केवो बनाइए एक मार्क नो प्रश्न बनाइए कि वर्तुळ ने बे बिंदु मां छे बे बिंदु मां छेदती रेखा ने शू कहे छे शू कहे छे एक मार्क नो प्रश्न तो बने खाली जगह ना खाली जगह में एक मार्क नो सॉरी आपने टूक जवाब प्रश्न बने प्रश्न केवो बने वो टूक जवाब શું કહેવા માંગે છે કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે તો આપણે તરત યાદ સ્પર્શક કહેવાય સ્પર્શક તો એક જ બિંદુમાં છે એક બિંદુ કેટલા આવ્યા બે તો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે આમને સમજવું હોય તો તમે લખી શકો કે શું થાય કે વર્તુળનો આમ જુઓ બે બિંદુમાં છે તો વચ્ચેની બે છેદ કરે છે બે ભાગ પડે છે તો બે ભાગ કહેવાય ને આપણે શું કહેતા હતા છે ને આપણે કહેતા હતા તો આનો જવાબ શું આવશે સીધા કે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય સીધા કહેવામાં આવે છે તો આવી રીતે વ્યાખ્યાઓ પરથી આજે આપણે પૂછી શકે વ્યાસ પદ્ધતિ રીતે આપણે કોઈ પણ પરથી વ્યાખ્યાઓ પૂછી શકે એવું જરૂરી નથી કે આના પરથી જ પૂછે આ તો મેં તમને ખાલી નમૂના રૂપે दाखलाओ सपोज के एमसीक्यू बनाइए एक वर्तुळ की त्रिज्या नो माप 5 सेंटीमीटर छे एक वर्तुळ की खास करीने कैलक्युलेशन
कैलकुलेशन अगेन अगेन एंड अगेन कैलकुलेशन दर्शावानी छे। चलो करिए अब आगे। तो सर्वप्रथम तो आपने शुरू करके आकृति को ध्यान दें। वर्कपोर्ट की त्रिज्या कितनी है? 5 सेंटीमीटर। ओके चलो आगे। हेलो तो थैंक यू। अब बाहर को भी को कितना आ रहा है? तो के वर्कपोर्ट को केंद्र जो कितना आ रहा है? सपोज के 13 सेंटीमीटर आ रहा है। અને અહીંયા શું છે આ સ્પર્શ સોરી આ બે ગુરુ પડી છે લંબો હોય એટલે આવી રીતે આવશે આ એક 13 સેન્ટીમીટર બિંદુ છે અહીંયા આપણે 13 નામ આપું અહીંયા નામ સુધી એટલે કે 5 છે હવે આપણે ચિત્રોજ શું કરવાનું છે ત્રિકોણ ઓબીએ અથવા તો એબીઓ ત્રિકોણ કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ધન વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય
શું સંકળાયેલું હોય? એક ધન વાસ્તવિક સંખ્યા સંકળાયેલી હોય છે. ધન વાસ્તવિક સંખ્યા એટલે કોઈ પણ ધન સંખ્યા ક્યારે ઋણ ન હોય, અને એ જે ધન વાસ્તવિક સંખ્યા છે એને એ બે બિંદુઓ વચ્ચેનું અંતર, એ બે બિંદુઓ વચ્ચે બનતા રેખાખંડની લંબાઈ, આ કોઈ પણ વસ્તુ કહેવામાં આવે છે. એટલે એ અંતર હંમેશા ધન જ હોય. તમે ક્યારે એવું જોયું કે ભાઈ મારે તો આજ -10 કિલોમીટર રહેલો, મારી પાસે -5 ફૂટ લાંબી લાકડી છે, આવું તમે કોઈ દિવસ નહીં બોલો. મારી પાસે -5 વીઘા જમીન છે, આવું તમે ક્યારેય ઉલ્લેખ કરશો નહીં કે હું નહીં કરું. વાય? બીકોઝ ઓફ અંતર ક્યારેય ઋણ હોતું નથી, માપ ક્યારેય -માં હોતું નથી. સુરત ગયા ત્યારે તો 450 કિલોમીટર થયું, આવ્યા ત્યાં -450 થાય ઊંધાયેલા આવે, આવું વળી જ આપણે ક્યારે અહીંથી જાય તો 450 જ થાય, આવીએ તો પણ કેવા થાય 450 જ થાય. એટલે ભૂમિતિની અંદર ક્યાંય ઋણ શબ્દનો ઉલ્લેખ છે નહીં. અગેન તમે કહી દો, ભૂમિતિની અંદર ક્યાંય પણ માઇનસ વાતનો ઉલ્લેખ છે. ભૂમિતિ આખી આખી પ્રાયોગિક ભૂમિતિ તમે 8મા ધોરણ અને 9મા ધોરણની અંદર પણ તમે શીખી ગયા છો, રચનાઓ હોય કે આ બધી વસ્તુઓનો અભ્યાસ તમે કર્યો છે, તો એમાં પણ તમે જોયું હતું કે ભૂમિતિની અંદર કોઈ પણ માપ ક્યારે ઋણ લેવામાં આવતા નથી. ભૂમિતિ જે છે એ હંમેશા માટે બધા જ માપો કેવા લેવામાં આવે છે, ધન, એ પછી લંબગોળ હોય, ચતુષ્કોણ હોય, ત્રિકોણ હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ તમે ક્ષેત્રફળ મેળવો, કોઈ પણ તમે ઘનફળ મેળવો કે કંઈ પણ વસ્તુ તમે મેળવો છો જ્યારે ત્યારે કોઈ પણ નામ માપ ઋણ બનતા નથી. તો મિત્રો આ એક બાબત ખાસ આપણે યાદ રાખશું કે ક્યારે કોઈ વસ્તુઓના માપ ઋણ બને. ચલો હવે આપણે આગળ હજી કેટલાક દાખલાઓ જોઈએ કે જેની અંદર આપણને શૂન્યનું કીધું હોય, કે પ્રમેય 10.1 પરથી દાખલાઓ હોય. હવે તમને એવું કે પહેલી જ વસ્તુ એવી કે ઓપી બરાબર વર્ગમૂળમાં 3, ઓપી બરાબર શું કે વર્ગમૂળની અંદર 3, સમજો ખાસ. હવે બીજી વસ્તુ સપોઝ કે હવે બીજું કેવું કે ઓપી બરાબર શું છે વર્ગમૂળમાં 3, ત્યાર પછી એમ કે પીક્યુ બરાબર 1, પીક્યુ બરાબર કેટલા કીધા 1, તો શું મેળવવું છે? આવા કેસની અંદર પણ તમારે શું કરવાનું છે? એકોર્ડિંગ ટુ પાયથાગોરસ લો, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે શું કરવાનું છે કે બાકીની બાજુનું માપ તમારે મેળવવા માટે તમારી પાસે પહેલાં તો શું બને છે? ઓપી સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર પ્લસ પીક્યુ સ્ક્વેર. ચાલો આવો ઓપી સ્ક્વેર નંબર મેં તમને પહેલાં કહ્યું, અહીંયા પણ જે વસ્તુના માપ તમારે મેળવવાના છે એને હંમેશા માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાખો, ડાબી બાજુ રાખો, જેથી કરીને સીધું જ તમને માપ મળે. નેક્સ્ટ આગળ
ઓપી તમારી પાસે કેટલા છે √3 તો √3 નો સ્ક્વેર સીધો જ બોલો કેટલો થઈ જશે 3 પ્લસ PQ સ્ક્વેર તમારી પાસે કેટલા છે 1 તો PQ બરાબર 1 છે એટલે સ્ક્વેર પણ કેટલો થઈ જશે 1 સમજો છો એની વાત કરી સહેલાઈ છે √3 ગુણ્યા √3 કેટલા થાય 3 થાય 1 ગુણ્યા 1 તો જવાબ કેટલો નેક્સ્ટ વન કરીએ ઓ હવે OQ સ્ક્વેર બરાબર 4 तो OQ बराबर कितना आता है ये प्लस बेस पास माइनस बेस से तो अभी रीते वर्गमूल वालों बड़ी वक्त आए तो विद्यार्थी गुंजवन मार जाएगा वर्गमूल है वहां साधो किने माप को हूं थे जे अंदर क्या भाई है बाहर मशीन के सामने आप जो ही गया हो ना के वर्गमूल है वर्गमूल वर्गमूल नाम तो शब्द ने जो कारण वाला पद दो था ना के वो है कि नहीं बे वस्तु ખાસ કરીને આપણા ગુજરાતી વિદ્યાર્થીઓની વાત કરીએ કમ્પેરેટિવલી તમે જ્યારે ક્યારેક બહારમાં અહીંયા કોઈ અભ્યાસ માટે જશો તો ત્યારે તમે જે આઉટસ્ટેટના વિદ્યાર્થીઓ જોશો આપણે યુપી છે બિહાર મહારાષ્ટ્ર આ બધા વિદ્યાર્થીઓ જે છે એ બધા વિદ્યાર્થીઓ સૌથી વધારે ફોકસ શેના ઉપર કરે છે કે દેશ જેને અઘરો કહે છે એવી બાબતો કે ઇન્ડિયા જેને અઘરું સમજે છે એને એ કેવું સમજે છે સેકન્ડ બનાવે છે તમે જોજો કોઈ પણ તમે ક્યારેક પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માટે જશો ચલો એક પહેલા ઉદાહરણ આપો તમે ક્યારેક એસબીઆઈ માં જશો બીઓબી માં જશો કોઈ સારી ગવર્મેન્ટ ઓફિસની અંદર જશો તો જે સારી પોસ્ટ ક્લાસ વન ટુ ની જે પોસ્ટ છે એ મોટા ભાગે તમને કોની ભરેલી જોવા મળશે તો કે તમે જાણો છો કોની જોવા મળશે આઉટસ્ટેટ હિન્દી ભાષા તો વાય ઇટ બીકોઝ ઓફ ઇટ વોઝ ધ હી વોઝ ધ નોટ મેન્શન ઇન ટેક્સ્ટ બુક એ માત્ર ટેક્સ્ટ બુક ને મેન્શન કરતા નથી ટેક્સ્ટ બુક ની અંદર તો વોટ્સએપ નો ફોર્મ આવશે કારણ કે નોર્મલ વિદ્યાર્થીઓ ને અઘરું લાગે છે વર્ગમૂળ ને પોઈન્ટ ને આવે છે પણ તમે જેટલું વર્ગમૂળ અને પોઈન્ટ સાથે તમે કામ કરતા શીખશો એટલું તમને રીઝનિંગ અને મેથેમેટિક્સ આ બંને વસ્તુ તમારી માટે સહેલી બનશે અઘરામાં અઘરા પ્રશ્નો સોલ્વ કરવામાં પણ સહેલામાં સહેલી ટેકનિક હોય તો એના માટે સૌ પ્રથમ તમે કેવા પ્રશ્નો માટે પ્રિપેર હોવા જોઈએ વર્ગમૂળવાળા પ્રશ્નો ગણિતની અંદર ખાસ વાત કરું છું વર્ગમૂળવાળા પ્રશ્નો અને પ્લસ બીજા કેવા પ્રશ્નો પોઈન્ટવાળા પ્રશ્નો એટલા માટે અગેન કીધું કે જે હાલની પરિસ્થિતિ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ શું કરે છે કે વર્ગમૂળવાળા પ્રશ્નોથી અને બીજા કેવા પ્રશ્નો કે જેને કહેવાય કે જેની અંદર પોઈન્ટ આવે છે આવા પ્રશ્નોથી દૂર ભાગતા હોય છે એવા પ્રશ્નો જ ખરેખર કે પૂછો તો થોડી છે સહેલા બનતા હોય છે હજુ આપણે આ પૂર્તિ પ્રશ્ન અંદર કે બીજો એક દાખલો ભણીએ અહીંયા એ પણ હું તમને રૂટ વાળો કહીશ પણ કેવું નહીં હોય છે આપણે રૂટ વાળો જ બનાવવો છે સૌ પ્રથમ આપણે શું કરશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કરશું
तो क्यू से शू से अपने पास है कर्ण से, तो क्यू से शू से कर्ण से, तो क्यू स्क्वायर बराबर ओपी स्क्वायर प्लस शू आउशे पीक्यू स्क्वायर। अभी पास दिया क्या है सेम बोल करिए हमारा मित्र ने जो ये बोल में मैं तुमने शू बिरुद्ध पे जब मेरा वो बात जी आपने क्या लगता है मुझे लेफ्ट हैंड साइड लगवाना हो छे तो मेरा मान से शू है यहां पीक्यू, तो पीक्यू स्क्वायर बराबर ओपी स्क्वायर प्लस ओक्यू स्क्वायर। चलो आप पीक्यू अपने पास है ना मिलवा दीजिए स्क्वायर बराबर ओपी कितना है 1 तो 1 का स्क्वायर 1 આટલા છે રૂટ 2 રૂટ 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે 2 થઈ જશે બરોબર। મિત્રો આપણે કંઈક ભૂલ કરતા હોય એવું મને લાગે છે ઓકે શોર મે ભૂલ કરીએ છીએ પહેલા તો OQ આપણી પાસે કર્ણ છે OQ શું છે કર્ણ અને PQ આપણી પાસે શું છે બાજુ છે તો આપણે આવું લખશું OP square plus PQ square बराबर OQ square। अरे गणित विषय की अंदर भूल थाय एना करता पण भूल ना पकड़ाई ये मोटी भूल छे। भूल पेला पछी ये भूल ना शोधी शके ये सौथी मोटी भूल छे। के खास करीने गणित विषय माटे याद राखवानुं के जो भूल थई होय तो आपने तरत जो अंदाज आवो जोईए के आपणे आ जग्याए भूल करी छे। चलो ओपी नो माप केटलुं छे 1 तो 1 नो स्क्वेर 1 प्लस PQ स्क्वेर एमना एम बराबर OQ OQ એટલે √2 આ √2 નો સ્ક્વેર કરીએ અહીંયા આપણે 1 નો સ્ક્વેર કરીએ 1 નો સ્ક્વેર 1 પ્લસ PQ સ્ક્વેર બરાબર √2 નો 1 સામે માઇનસ તો PQ સ્ક્વેર બરાબર 1 તો PQ બરાબર તમને કાં લાગવા છે। હવે આપણે બાજુ ત્રિકોણનો પ્રકાર કહેવાનો છે એક બાજુ PQ પણ 1 મળે અને OP પણ 1 તો બે બાજુઓ સરખી મળે તો બે બાજુઓ સમાન હોય અહીં PQ બરાબર OP હોવાથી આપેલ ત્રિકોણ કેવો છે આપેલ ત્રિકોણ સમદ્વિભાજી છે આપેલ ત્રિકોણ ની અંદર તમે જોયું કે બે બાજુઓના માપ સરખા મળ્યા કાટકોણ તો છે જ કારણ કે ત્રિજ્યાના અંતે લીધે જો અહીંયા આપણે અડધો હોય તો પાયથાગોરિયન ત્રિપુટી ના હોય તો તમારે એમને વર્ગમૂળમાં જવાબ મેળવવા દેવાનો છે।
જેમાં રૂટ 119 વાળો દાખલો આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર આવ્યો, સોરી સ્વાધ્યાય 10.2 ની અંદર, કે રૂટ 119 જવાબ હતો તો કઈ વાંધો નહીં, શું લિપિડ વાળો જવાબ એમ તો દાખલો પૂરો થઈ ગયો. તો આવી રીતે પોસિબલ બને એટલા 10-10 તો મિનિમમ બધાએ બનાવવાના જ છે હેતુલક્ષી પ્રશ્નો. એટલા માટે હોમવર્કની અંદર તમારે અલગથી હોમવર્ક શીટ નહીં આવે, આજના ગુરુવારની તમારે હોમવર્ક શીટ અલગથી આવશે નહીં, અને હોમવર્કની અંદર માત્ર તમારે શું આવશે, 10 હેતુલક્ષી પ્રશ્નો જાતે તૈયાર કરવાના છે. બીજું હોમવર્કની અંદર જે આપણે હેતુલક્ષી પ્રશ્નો બનાવ્યા છે એ જ રીતના તમારે જાતે પેલી બે થી એવીમાંથી તૈયાર કરવાના છે. આગળ આવતીકાલે શુક્રવારના રોજ હજી પાછા આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈશું. આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. જે તમને હોમવર્ક આપવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરજો. ટૂંક સમયમાં જ આપણી એપ્લિકેશન કદાચ આજે તમે એપ્લિકેશનની અંદર જોયું હશે, આજે નહીં જોયું હોય તમે તો એકાદ દિવસની અંદર તમારી એપ્લિકેશન પણ શરૂ થઈ જશે, બધા જ વિદ્યાર્થીઓ જોઈ શકશે. પછી આપણે જે યુટ્યુબની અંદર જે જોઈએ છીએ એ પછી આપણે યુટ્યુબમાં જોવાનું રહેતું નથી. સરસ રીતે અમે સ્કૂલથી પ્રયત્નો કરતા રહેલા છીએ, તમારા વાલીઓ પણ પ્રયત્ન કરે છે, તમે પણ સરસ પ્રયત્ન કરો છો બધા સાથે મળે અને તમારું માર્ચ 2021 સફળ બનાવવા તમને બધાને બેસ્ટ ઓફ લક. ફરી પાછા મળીશું આવતીકાલે શુક્રવારના વિડીયો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.